મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે આપણો સ્વભાવ છે, માનવ સ્વભાવ એવો છે કે આપણે કોઈ એક વસ્તુથી સંતુષ્ટ નથી થતા. એક્ઝામ્પલ તરીકે, જો મારી પાસે સાયકલ હોય તો મને એવું થાય કે કાશ મારી પાસે બાઇક રહેતી તો કેટલું સારું. ઓકે, પછી હું બાઇક પરચેસ કરું. બાઇક પરચેસ કર્યા પછી થોડો ટાઈમ મને યુઝ કર્યા પછી મને એવું લાગે કે મારી પાસે ફોર વ્હીલ રહેતી તો કેટલું સારું, મને તડકો નહીં લાગે, વરસાદમાં મને સારું પડે. ઓકે, એટલે કે આપણો જે સ્વભાવ છે તે સ્વભાવ કેવો છે, કોઈ પણ વસ્તુથી સંતુષ્ટ થતો નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ, આપણી જે સંતુષ્ટિ છે એને સંતોષવા માટે આપણે નવી નવી વસ્તુઓ માટે એનો યુઝ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આ જે ઓટોફ્લેપ ટેકનોલોજી છે, આ એક એવી ટેકનોલોજી છે કે જેમાં જે ગ્રાહક હોય છે, જે કસ્ટમર હોય છે, તે શું કરે છે, કોમ્પ્યુટર પર પોતાની મનગમતી, પોતાની ઇમેજની, પોતાની કાલ્પનિક જે વસ્તુ છે એ વસ્તુને ડ્રો કરે છે કોમ્પ્યુટરની અંદર. અને તે વસ્તુને શું કરવામાં આવે છે, જે નકામો, જે રિસાયકલિંગ કરેલો જે વસ્તુ હોય છે, પોલિમર્સ હોય છે કે પછી કાગળ છે, નકામો જે કચરો હોય છે, એટલે કે જે પદાર્થો હોય છે, એ બધાને ભેગા કરી બધું કલેક્શન કરીને શું કરવામાં આવે છે, એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે આ પાઠની અંદર ઓટોફ્લેપ ટેકનોલોજીની અંદર આપણે આ ટેકનોલોજી વિશે ભણવાનું છે. પાઠની અંદર આપણે આ ઓટોફ્લેપ ટેકનોલોજી શું છે, વોટ ઇઝ ઓટોફ્લેપ ટેકનોલોજી, ઓકે, તેના વિશે જાણીશું અને એના જે ફાયદા છે તે આપણે જોઈશું. તો આપણે આગળ જોઈશું. ઓકે, ટુડે વી સ્ટાર્ટ યુનિટ નંબર 2, રીડ નંબર 1, ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમમાં હાજર છો. યુ આર નોટ હેપ્પી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર ઘણી બધી કાર્સના ઘણા બધા મોડેલ્સ આપવામાં આવેલા છે, છતાં પણ તમે એક પણ મોડેલથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે નિરાશ થઈ જાઓ છો અને ઘરે આવો છો અને શું કરો છો, તમારા કોમ્પ્યુટર પર તમે તમારી જે ડ્રીમ કાર છે, તમારી જે કલ્પનાની જે કાર છે, એ કલ્પનાની કારનું તમે શું કરો છો, કોમ્પ્યુટરની અંદર તમે ડ્રો કરો છો, પિક્ચર દોરો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને જાદુ, બીજા અઠવાડિયે તમારા ઘરના આંગણામાં તમે જે કારની ડિઝાઇન ડ્રો કરી હતી, એક્ઝેક્ટલી તે જ કાર તમારા ઘરના આંગણે આવીને ઊભી રહે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઇટ મીન્સ સ્વયં સંચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયા દ્વારા. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ એવી તકનિક છે કે જેના દ્વારા શું હોય છે, કે એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ઓકે, ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ
थ्री डायमेंशनल सॉलिड ऑब्जेक्ट्स फ्रॉम रॉ मटीरियल्स एक एवी तकनीक छे के जेमा काचा माल ने शू करवामां आवे छे, ए काचा माल माथी त्रिपरिमाणिक घन पदार्थों बनावानी प्रक्रिया ने स्वयं संचालित करे छे। दीस इंडस्ट्री यूजिस सॉलिडिफिकेशन ऑफ पॉलिमर्स पाउडर्स इन अदर रॉ मटीरियल्स। आ जे उद्योग छे इंडस्ट्री इट मीन्स उद्योग एनी जे सॉलिडिफिकेशन मीन्स प्रोसेस ऑफ मेकिंग सॉलिड घन स्वरूप बनावो ते। पॉलिमर्स मीन्स कुदरती के कृत्रिम चिकनो पदार्थ। पाउडर्स एंड अधर रॉ मटीरियल्स इट मीन्स नेचरल अनप्रोसेस्ड काचो माल, बराबर छे। हवे जे आजे उद्योग छे તે ઉદ્યોગ સામાન્ય રીતે શું કરે છે, સામાન્ય કોમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇન્સની માર્ગદર્શન લઈને જે કૃત્રિમ રેસા છે, જે પાવડર છે કે પછી અને બીજો કાચો નક્કામાં પદાર્થો છે, એ પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે। નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિઈંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપ્રાયટીઝ ઓફ મેટર્સ। પોસિબલ એટલે શક્ય, પ્રોપર્ટીઝ એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી, વસ્તુનો ગુણધર્મ। હવે શું થાય છે કે જે આ ઉદ્યોગ હોય છે તે આ બધી જે કાચો માલ્સ હોય છે, કૃત્રિમ રેસા છે કે પછી પાવડર છે કે પછી અન્ય બીજો કાચો નક્કામો પદાર્થ છે, એ બધા પદાર્થોનો સંગ્રહ કરીને બધાને એકઠા કરીને ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે। અને ત્યારબાદ શું કરવામાં આવે છે, જે વસ્તુને બધી ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે અને બધી વસ્તુઓ મનુષ્યો માટે પદાર્થોના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું જે કૌતક છે તે મેળવવાનું શક્ય બને છે। ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ। ઓટોફેબ છે જે ગ્રાહકોની જે અસામાન્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે શું કરે છે, એક નવી તક ઊભી કરે છે। મેન્યુફેક્ચરર્સ ઇટ મીન્સ કે જે ઉત્પાદકો છે, બરાબર છે, જે ઉત્પાદન કરે છે તે ઉત્પાદકોની જે સંતોષવા માટેની એમની જે વાત હોય છે, એમની જે જરૂરિયાત હોય છે તેને સંતોષવા માટેની એક તક ઊભી કરે છે। ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ। ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન જે પ્રક્રિયામાં એ લોકોનો સહયોગ લેવો એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ આપણને દોરી જાય છે। ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર। ઓટોફેબ છે એ શું છે, કો કન્સ્ટ્રક્ટર છે। કો કન્સ્ટ્રક્ટર એટલે કે વન હુ કન્સ્ટ્રક્ટ બિલ્ડ્સ મેક્સ, જે બનાવનાર હોય છે, જે ઘડનાર હોય છે તે। ઓટોફેબ હોય છે ગ્રાહક એ સહસર્જક છે, મતલબ કે તમે તમારી ઈચ્છા મુજબ તમે શું કરી શકો છો, તેને સર્જન કરી શકો છો તમારી ઈચ્છા મુજબ। નાવ પ્રોડક્ટ લેયાબિલિટી અધર રિસ્ક્સ એન્ડ પેટર્ન રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ। લેયાબિલિટી ઇટ મીન્સ ઓબ્લિગેશન, રિસ્પોન્સિબિલિટી, તમારી જે જવાબદારી હોય છે તે
जवाबदारी, पेटेंट राइट्स, पेटेंट इट मीन्स लाइसेंस, कॉपीराइट्सना जे हक आपवामां आवे छे તે, કસ્ટમર એટલે કે ગ્રાહક, તમે જે ઉત્પાદનની જે જવાબદારી હોય છે તે જવાબદારી, પછી એના જે બીજા રિસ્ક હોય છે, એના જે બીજા ભય સ્થાનો હોય છે તે, અને અન્ય વસ્તુના ઉપયોગ માટે જે ઇજારો આપવામાં આવે છે, જે પરવાનો આપવામાં આવે છે, એ હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઇમ્પેક્ટ મીન્સ અસર. ઓટોમેટેડ ફેબ્રિકેશનનું શું હોય છે કે સમાજ પર જોરદાર ઇમ્પેક્ટ, એટલે કે એનો જે અસર છે, એનો જે ઇફેક્ટ છે, એનું જે ઇન્ફ્લુઅન્સ છે તે પાડી શકે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર એક જોરદાર પ્રભાવ પાડી શકે છે. આપણે જોઈ ગયા કે આપણને કોઈ વસ્તુ લેવા માટે આપણે માર્કેટમાં જઈએ છીએ, આપણને તે વસ્તુ પસંદ નથી આવતી, આપણે ઘરે આવીએ છીએ, ઘરે આવ્યા પછી આપણે વસ્તુને ડ્રો કરીએ છીએ, ડ્રો કર્યા પછી એ જ વસ્તુ નેક્સ્ટ વીક આપણા ઘરે આવી જાય છે. તો આજે આખી જે પ્રક્રિયા છે એને ઓટોફેબ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબ એ શું છે, તો એક એવો વસ્તુ છે, એવી તકનિક છે કે જેમાં શું કરવામાં આવે છે, કાચા માલ તરીકે આપણે જે પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા છે, કે પછી પાવડર છે, કે પછી નકામો જે પદાર્થ છે, કાચો નકામો પદાર્થ જે આપણે ફેંકી દેતા હોય છે, એવા બધા પદાર્થોનો શું કરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. અને આ કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે, તેને ઓટોફેબ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઓટોફેબ જે ટેકનોલોજી છે એ ગ્રાહકોની જે અસામાન્ય જરૂરિયાતો છે તેને સંતોષવા માટે ઉત્પાદકો માટે શું કરે છે, નવી તક ઊભી કરે છે. હવે જે મેન્યુફેક્ચરર્સ હોય છે, જે ઉત્પાદકો હોય છે, તે લોકો શું કરે છે, ગ્રાહકોને એમની મનપસંદ, એમની જરૂરિયાત મુજબની વસ્તુ ઉત્પાદન કરવામાં તેમને હેલ્પ કરે છે, એમને મદદ કરે છે, નવી તક ઊભી કરે છે. ને જે ગ્રાહકો હોય છે, ગ્રાહકો દ્વારા ડિઝાઇન કરવા, પછી એ વસ્તુને વિકસાવવી, પછી જે ઉત્પાદન પ્રક્રિયામાં જે સહયોગ લેવો, એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ શું કરે છે, દોરી જાય છે. તે દરેક વ્યક્તિની જે કલ્પના શક્તિ હોય છે તે અલગ અલગ હોય છે, અને દરેક વ્યક્તિની કલ્પના શક્તિ પ્રમાણે વસ્તુઓનું શું થાય છે, નિર્માણ થાય છે. એટલે કે ઓટોફેબમાં જે કસ્ટમર હોય છે, જે ગ્રાહક હોય છે, તે શું બને છે, એનો કો કન્સ્ટ્રક્ટર બને છે, તેનો સહસર્જક બને છે. અને હવે જે ઉત્પાદનની જે જવાબદારી પણ હોય છે, પછી એના જે અન્ય બીજા રિસ્ક હોય છે, એના જે ભય સ્થાનો હોય છે, અને એની જે લાયસન્સ હોય છે કે જેનું કોપીરાઇટ હોય છે, એના હકો પણ ગ્રાહક સાથે શું કરવામાં આવે છે, શેર કરવામાં આવે છે, એના સહભાગીદાર બને છે. એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ પર શું થાય છે, ખૂબ જ ઊંડી અસર પડે છે, એનો ઘણો મોટો પ્રભાવ પડે છે. હવે આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એના કેટલાક બેનિફિટ્સ પણ છે, એટલા કેટલાક ફાયદા પણ છે, તેમાંનો એક આપણે ફર્સ્ટ જોઈશું. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે વસ્તુની જે ગુણવત્તા છે તે ગુણવત્તા કેવી થઈ જશે, ચડિયાતી થઈ જશે. કારણ કે મારે જે વસ્તુ જો મારે ખરીદવાની છે તો હું એના માટે જે વસ્તુનો યુઝ કરીશ, અથવા તો હું એવું ઈચ્છીશ કે હું જે વસ્તુ ખરીદું તે વસ્તુ ઘણા લાંબા સમય સુધી ચાલે, એની જે ગુણવત્તા છે એ કેવી રહે, એની જે ક્વોલિટી છે તે કેવી રહે, ઘણી સારી રહે. એટલે કે એના આ એનો પેલો બેનિફિટ એ છે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, આપણને જે વસ્તુની જે ગુણવત્તા છે તે કેવી મળશે, ઘણી સારી મળશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ.
જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુને શું કરવામાં આવે છે, ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, અને યંત્રના ભાગોનું જે સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયંસંચાલિત પદ્ધતિઓ દ્વારા શું કરવામાં આવે છે, વસ્તુઓની ગુણવત્તા અને એનું જે ટકાઉપણું છે તેમાં શું આવશે, સુધારો આવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. એની એક અસર એ થશે કે જે અગાઉના જે મોડલ્સ હતા, એટલે કે જે કાર છે કે પછી જે ટીવી છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે, એ બધા શું થશે, ઘણા વધારે લાંબો સમય ચાલશે. જો મારે મારા માટે ફ્રીજ ખરીદવાનું છે, મારે મારા માટે ટીવી ખરીદવાનું છે, કે પછી મારે મારા માટે કાર યુઝ કરવાની છે, પરચેસ કરવાની છે, તો હું એવી જ કાર પસંદ કરીશ, હું એવી કારનું મોડલ બનાવીશ કે જે મને ઘણો લાંબો સમય શું કરી શકે, ચાલી શકે, અને મને ઘણા લાંબા સમય સુધી તે એના જે બેનિફિટ્સ છે, એના જે ફાયદા મળી શકે. એટલા માટે એની જે ગુણવત્તા છે તે હું કેવી રાખીશ, હાઈ ક્વોલિટીની રાખીશ. એટલે જે વસ્તુઓનું ઉત્પાદન થશે તે શું થશે, ઘણો લાંબો સમય ચાલે તેવી વસ્તુઓનું આપણે ઉત્પાદન કરીશું. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. અને તેના કારણે શું થશે કે આપણે જે વસ્તુઓની 5-6 વર્ષ પછી આપણે શું કરીએ છીએ, કોઈ કાર ખરીદીએ છીએ કે પછી કોઈ ટેલિવિઝન ખરીદીએ છીએ કે પછી કોઈ રેફ્રિજરેટર ખરીદીએ છીએ કે બીજી કોઈ વસ્તુ આપણે આપણા ઘર માટે પરચેસ કરીએ છીએ, ખરીદીએ છીએ, પરંતુ 5-6 વર્ષ પછી કે 10-12 વર્ષ પછી આપણે શું કરીએ છીએ, એને રિપ્લેસમેન્ટ કરીએ છીએ, એને બદલી કાઢીએ છીએ. શા માટે, કારણ કે ક્યાં તો એમાં કોઈ ખામી આવી ગઈ હશે કે ક્યાં તો એ બગડી ગયું હશે, બરાબર છે, કે પછી એની જે ક્વોલિટી હશે તે ક્વોલિટી સારી નહીં હોય કે જે થોડા સમય બાદ ખતમ થઈ જશે, પૂરી થઈ જશે. તો આપણે એવી વસ્તુનું જાતે નિર્માણ કરીએ છીએ, મારે મારા માટે વસ્તુ બનાવવાની છે તો આપણે સારી જ વસ્તુ પસંદ કરીશું. એટલે કે જે ચીજવસ્તુઓની છે, અદલા બદલી કરવાની જે વસ્તુ છે, જે બાબત છે, તે શું થઈ જશે, એની જરૂરિયાત છે તે ખૂબ જ ઘટી જશે. આ એક એનો એક ફાયદો છે. બીજું બેનિફિટ એનું એ છે, મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ ઇટ મીન્સ કે જે વસ્તુ વપરાઈ ગઈ છે કે પછી જે વસ્તુ ફેંકી દેવાને લાયક છે, તે જ ચીજવસ્તુઓમાંથી આપણે શું કરીએ છીએ, નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, રિસાયકલિંગ કરીએ છીએ, નકામા પદાર્થમાંથી આપણે નવી વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. ઇન્સ્ટેડ ઓફ બાઈંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. શું થશે કે આપણે જે અદ્યતન મોડેલની જે કાર ખરીદવી છે કે પછી જૂનું ટોસ્ટર એટલે કે જે બ્રેડ બનાવવાનું જે સાધન છે તે ફેંકી દેવાને બદલે આપણે શું કરીશું, તે વસ્તુને આપણે ગ્રાહકો કે જે કસ્ટમર હશે તે તેમના જે જૂના મોડલ્સ છે, કારનું કોઈક મોડેલ હોય જૂનું, કે પછી ટોસ્ટર હોય, કે પછી કોઈ મિક્સર હોય, કે પછી ટીવી હોય, ઓકે, તો એ બધી વસ્તુઓને આપણે શું કરીશું, ફેંકી દેવાને બદલે અથવા તો એને ભંગારમાં કાઢવાની બદલે આપણે શું કરીશું, તે મોડલ્સને આપણે ફરી પાછા રિટર્ન કરીશું. અને એ જ વસ્તુમાંથી શું કરવામાં આવે છે, એક નવા મોડલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે, નવી જ વસ્તુનું બનાવવામાં આવે છે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. એટલે કે જે ફેંકી દેવાલી છે કે બિનઉપયોગી જે ચીજવસ્તુઓ છે, એ જ ચીજવસ્તુઓમાંથી એક નવી જ વસ્તુનું ઉત્પાદન કરવું. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને આ પર્યાવરણ માટે કેટલું છે, શું છે, કોમ્પન્સેશન. કોમ્પન્સેશન મીન્સ એનું જે વળતર છે તે વળતર આપણે પર્યાવરણ માટે ખૂબ જ મોટું રહેશે. ઓકે મિત્રો, તો આપણે આજે આપણે જોયું કે ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે, એના જે આપણે બે બેનિફિટ જોયા કે જો આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન જોઈતું હોય, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ, આપણા માટે કરીએ છીએ એટલે આપણે એની જે ક્વોલિટી હશે તે કેવી રાખીશું, બેટર રાખીશું,
ઓકે, સારામાં સારી આપણે એની ગુણવત્તા રાખીશું. પછી આપણી પાસે જે નવા કે જૂના જે મોડલ્સ છે આપણને પસંદ નથી, ત્યાં આપણે શું કરીશું, એને ફેંકી દેવાની બદલે આપણે એ જ વસ્તુમાંથી નવી વસ્તુનું ઉત્પાદન કરીશું. ઓકે, તો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જે એના જે થર્ડ અને જે ફોર્થ જે બેનિફિટ્સ છે તે બેનિફિટ્સ વિશે આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.